સાથે ઊંચું જીજ્ઞાસા. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગુજારો અકસ્માત સર્જાયું હતું ત્યારે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પોલીસના સકંજામાં છે. પ્રજ્ઞેશ પટેલ દ્વારા પુરાવા નાશ કરવાના ષડયંત્રની તપાસ કરવામાં આવશે. તથ્ય પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને નાટક રચ્યું હતું. બ્લડ સેમ્પલ નહીં લઈ શકાય તેવા પ્રકારનું કૃત્ય કર્યું હતું. પોલીસે પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. દીકરાને રાત્રે પાર્ટી કરવાની મંજૂરી આપનારા પ્રજ્ઞેશ પટેલનો ઇતિહાસ ગુનાહિત રહેલો છે. પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસની પણ હવે પોલીસ તપાસ કરશે. પુરાવા નાશ કરવા કેવું ષડયંત્ર રચ્યું હતું તે મુદ્દે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. વિગતો મેળવીશું સંવાદદાતા અનિતા પટની પાસેથી. અનિતા, શું વધુ વિગતો આ અંગે? જી, ખાસ તો જીવ્રતા રહી અકસ્માત કેસની અંદર પોલીસ દ્વારા જયારે તપાસ કરવામાં આવે છે ત્યારે પ્રજ્ઞેશ પટેલને લઈને શંકાસ્પદ માહિતી પોલીસની સામે આવી છે. પ્રજ્ઞેશ પટેલ દ્વારા જ પોતાના પુત્ર સત્યને મોડી રાત્રે ગાડી આપવામાં આવી હતી અને ગાડીમાં પોતાના મિત્રોને જે પાર્ટી કરવા માટે મોકલ્યું હોવાનું ખુલ્યું હતું. અને જયારે અકસ્માતની ઘટના બની એ દરમિયાન પ્રજ્ઞેશ પટેલ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જે લોકોના ટોળામાંથી સત્યને બચાવીને તે ખાનગી હોસ્પિટલમાં માટે લઈ ગયો હતો. તો એ કારણે દીકરાને બચાવવા માટેનું આ જે ષડયંત્ર જે પ્રજ્ઞેશ પટેલ દ્વારા રચવામાં આવ્યું છે, પુરાવાના નાશ થાય અને બ્લડ સેમ્પલની અંદર કોઈ નશાયુક્ત વસ્તુ ના મળી આવે જેને લઈને તેને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુની અંદર તથ્યને એડમિટ કરી દીધો હતો, જેના કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી ન હતી. ઘણા કલાકો બાદ પોલીસે જયારે તપાસ કરતા તથ્ય સલામત હતો અને જેને લઈને માહિતી મળતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે ને જે એફએસએલમાં મોકલવામાં આવે છે, તો જે પ્રકારે દીકરાને પાર્ટીની મંજૂરી આપીને મોકલનાર જે પ્રજ્ઞેશ પટેલ છે તેનો પણ પોતાનો ગુનાહિત ઇતિહાસ રહી ચૂકે છે. જે દુષ્કર્મ કેસ અને જમીન કૌભાંડને લઈને તેની વિરુદ્ધ ગુના દાખલ થયા છે. તો આ પ્રકારે પોતાના પુત્રને બચાવવા માટે પુરાવાના નાશ કરવામાં પણ તેનો મુખ્ય રોલ હોવાની વાતને લઈને હાલ તો પોલીસે તેની ધરપકડ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે. તથ્ય અને પ્રજ્ઞેશ બંનેને અત્યારે કોર્ટમાં રજૂ કરીને આ સમગ્ર મામલે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવાની છે. જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ.